કેવડિયા ટેચ્યુ ખાતે દસ ઈ રિક્ષાઓનું થયું લોકા તમામ ઈ રિક્ષા ચાલક સ્થાનિક આદિવાસી મહિલાઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અખંડ ભારતના કડવૈયા ભારત રત્ન લોખંડી પુરુષ સરદાર સાહેબને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવા માટે તેમજ આવનાર પેઢી ભારત નિર્માણમાં સરદાર સાહેબે આપેલ યોગદાનને યાદ કરે તે માટે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયામાં સ્થાપિત કરી છે સાથે સાથે ઇકો ટુરિઝમના વિકાસ થકી આ સમગ્ર આદિવાસી વિસ્તારની સામાજિક આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા અનેક વિધ પ્રવાસીય પ્રકલ્પ અમલમાં મૂક્યા છે તેના કારણે આજે આ સ્થળ વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બન્યું છે સાથે સાથે સ્થાનિકોને રોજગારી આપવાનું ઉદાહરણ કાર્ય પણ થયું છે પ્રવાસન સ્થળોની વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંવર્ધન સાથે થાય તે માનનીય પ્રધાનમંત્રી દુર્દેશ ભરી નીતિ રહી છે આ દિશામાં અજોડ કદમ ઉઠાવતા ગત પાંચ જૂન બે હજાર એકવીસના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના રોજ માનનીય પ્રધાનમંત્રીએ સાઉટેક વિસ્તારમાં પ્રદર્શન ઓછું થાય તેવા શુભાશયથી બેટરી સંચાલિત વાહનો ચલાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો જેને સાકાર કરતા આજથી દસ જેટલી મહિલા સંચાલિત ઈ રિક્ષાનું આજે પ્રાયોગિક ધોરણે અમલીકરણ કરવામાં આવ્યું છે આ માટે કેવડિયા સ્થિત એકતા સ્કિલ ડેવલપમેન્ટ કેન્દ્ર ખાતે સાઠ જેટલી સ્થાનિક આદિવાસી મહિલાઓને ઈ રિક્ષા પરિચાલનની વિધિસરની તાલીમ આપવામાં આવી છે જેથી મહિલાઓ પગ પર થઈ શકે હાલમાં સત્યાવીસ જેટલી મહિલાઓની બીજી બેન્ચને પણ ઈ રિક્ષા ચલાવવાની તાલીમ આપવામાં આવી રહી છે આજે પ્રથમ દિવસે જ કેવડિયામાં પધારેલ નવસારી સંસદ સી આર પાટીલે મહિલા સંચાલિત ઈ રિક્ષામાં સવારી કરી હતી તેઓની સાથે મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ જોડાયા હતા સંસદ પાટીલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે આ વિસ્તાર દેશનો પ્રથમ ઈ વ્હીકલ પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો હતો અને આજથી તેનું પ્રથમ ચરણની શરૂઆત થઈ છે આજે હું મહિલાઓ સંચાલિત ઈ રિક્ષામાં પ્રવાસ કર્યો છે મને ઘણો આનંદ થયો અને બહેનોને પણ હું અભિનંદન પાઠવું છું આજથી ઈ રિક્ષાની શરૂઆત કરવામાં આવતા ચાલક મહિલાઓમાં ઘણી ખુશી સવાઈ હતી હવે સ્ટેચ્યુ પરિસરમાં ઈ કાર પણ દોડી રહી છે જે બેટરીથી ચાલતી કાર છે જેને ચાર્જ કરીને ચલાવી શકાશે જેનાથી આ વિસ્તાર મુક્ત બનશે હવે સ્ટેચ્યુ પરિસરમાં ઈ રિક્ષાઓ અને ઈ કાર દોડતી દેખાય તો નવાય નહીં દીપક જગતાપ જેડેશ ટીવી રાજપીપળા